वर्षो जूनी मांगणी साथे जिला माध्यमिक शिक्षक संघ धरना पर बैठा। वर्षो जूनी मांगणी साथे जिला माध्यमिक शिक्षक संघ द्वारा जिला अधिकारी नी कचेरी सामे धरना योजाया हता। सातमो पगार पंच पांच हफ्ता नी अंदर सरकारे जाहिर कर्यु हतु, परंतु एक हफ्तो अपायो नथी। परंतु एक हफ्तो अपायो अने बीजा हफ्ता मळ्या नथी। शिक्षको सरकार साथे खबे खबो चलावी नौकरी करे छे, अनेक मांगणीओ साथे धरना पर बेसवामां आव्या छे। स्टोरी बाय राजेश लाड़क, आशापुरा न्यूज चैनल, भूज, कच्छ। मनोज लोढ़ा। अमरा समग्र राज्यना ग्रांटेड शाळाना माध्यमिक अने उच्चतर माध्यमिक शिक्षकों साथे आचार्यश्रीओ पण एमनी वर्षो जूनी थोड़ीक मांगणी होती अमारी। ए पैकीनी एक जे मांगणी हती ए केन्द्रना धोरणे जे सातमू पगार पंच आप्यो ए वक्ते आपणा नाणा प्रधान अने माननीय नायब सीएम श्री नितिनभाई पटेल साहेबे पांच हप्तानी अंदर ए आपवा माटेनी जाहेरात करेली। कोविड 19 महामारीना कारणे अमने एक हप्तो आपेलो हतो अने त्यार पछी बे वर्ष सुधी शिक्षकोए क्यारे मांगणी नहोती करी। सरकार साथे खभे खभा मिलावी अने प्राथमिकथी माडीने उच्चतर माध्यमिक विभाग सुधीना तमाम शिक्षकों कोरोना वॉरियर्स तरीके ज्यां ज्यां सरकारे अने आज दिन सुधी सरकार ज्यारे ज्यारे पण फरज ऊपर करे त्यारे तरत ज शिक्षक हाजर थई जता होय छे। हमणां माननीय शिक्षण मंत्री साहेब साथे बैठक करी हती अने अमारा महामंडळना होद्देदारो माननीय श्री भरतभाई दाढी, माध्यमिक शिक्षक संघना गुजरात राज्यना प्रमुख माननीय श्री दिनेशभाई चौधरी साहेब એમને ખાતરી આપી હતી કે અમે તાત્કાલિક તમારા પ્રશ્નોનું નિવેદન આવશું। એને પણ આજે છ મહિના થઈ ગયા, છતાં હજી સુધી અમારી જે મુખ્ય માંગણીઓ છે એ સાતમા પગાર પંચનું એરિયર્સ જે માત્ર એક જ હપ્તો આપ્યો છે, બે વર્ષથી હજી બીજો હપ્તો રિલીઝ નથી કર્યો, તે પાંચ વર્ષની નોકરી જ્યારે પ્રાથમિક શાળાના શિક્ષકોને સળંગ ગણવાનો આદેશ કરવામાં આવ્યો અને એ વખતે માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે અમારા મહામંડળના હોદ્દેદારોને ખાતરી આપી હતી કે એમનું થશે, એની સાથે તમારું પણ થશે, પણ હજી સુધી એમની પણ સળંગ નોકરી ગણવામાં આવી નથી। ફાજલ માટેનો જે સરકારનો અભિગમ હતો એ આજે હું સંઘના પ્રમુખ તરીકે કહીશ એ સારામાં સારો અભિગમ હતો। સરકારનો એક જ ધ્યેય હતો કે કોઈપણ શિક્ષક ફાજલ પડે તો નોકરી વિહોણો રહેવો જોઈએ નહીં, પણ એ પરિપત્રની અંદર ગમે તે કારણોસર અમારો એક મુદ્દો એવો વિસંગતતાનો છપાયેલો છે જે દૂર કરવા અમે માગણી કરેલી છે, એ પણ હજી સુધી અમારે માગણી જે રહી એ સંતોષાણી નથી। ત્યાર પછી જે નવા ભરતી થયેલા નવા શિક્ષકો છે એને જીપીએફ યોજના લાગુ પડે અને એમને પેન્શનની યોજના લાગુ પડે એ માટે પણ અમારી માગણી છે। હજી પણ એક અમારી માગણી છે કે સરકાર વારંવાર તાત્કાલિક ભરતી કરતી હોય છે, શિક્ષણ સહાયકોની એ ભરતી કરે છે, રોસ્ટરની અંદર જૂના શિક્ષકોનો ક્રમાંક પણ આપવામાં આવે છે, પણ આજ દિન સુધી જૂના શિક્ષકોની ભરતી જે રહી એનો હજી કોઈ આદેશ બહાર પાડેલો નથી, જેથી કરીને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા હોય અથવા તો પતિ પત્નીના કેસની અંદર એ પોતાની રીતે એક જગ્યાએ સેટ થઈ શકે એના માટે તાત્કાલિક જૂના શિક્ષકોની ભરતીનો આદેશ પાડે એવી અમારી માંગ છે। આજે મૌન ધરણા કરવા માટે અમને પોલીસ તંત્ર અને વહીવટીતંત્ર મામલતદારશ્રીનો જે અમને સહયોગ મળે છે એ માટે સમગ્ર કચ્છ જિલ્લાના શિક્ષકો એમનો ખાસ ખાસ આભાર માને છે। અને જો આ આંદોલન અમારો જો આંદોલન એ હજી આગળ ચાલવાનું છે જ્યાં સુધી અમારો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, મહામંડળનો પ્રથમ જે અમારું સ્ટેપ હતું એ તમામ ધારાસભ્યો, તમામ સંસદ સભ્યશ્રીઓ, ગુજરાત રાજ્યના જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને અમે આવેદનપત્ર આપેલું હતું। બીજો તબક્કો અમારો આ હતો, હજી ત્રીજો તબક્કો અમારે આખા ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીની અંદર આ ઉપવાસ આંદોલન કરવાનો છે। મહામંડળ જ્યારે પણ આદેશ કરશે ત્યારે ગુજરાત રાજ્યના તમામ શિક્ષકો જે રહ્યા એ ગાંધીનગર મુકામે પણ આ આંદોલનને બળદ આપવા માટે ખભો મિલાવીને આગળ વધશે। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન, આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।